गुड मॉर्निंग स्टूडेंट्स, मित्रों लास्ट लेक्चर ની અંદર આપણે એલિફેટિક એમાઇન ની બેઝિક પ્રોપર્ટી ની વાત કરી. આજે આપણે એરોમેટિક એમાઇન ની બેઝિક પ્રોપર્ટી ની વાત કરવી છે અને પછી એની સાથે બંને કમ્બાઈન કરીને જોવા છે. મિત્રો એરોમેટિક એમાઇન ની અંદર આપણે એનિલિન લઈએ, બેન્ઝીન રિંગ સાથે NH2 જોડાયેલો છે, નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે. बराबर, जो तुम इन्हें पानी में मिश्र कहो तो मित्रों एनिलिनियम आयन मळशे, एनिलिनियम आयन मळशे. एच प्लस पानी नो स्वीकार छे, ओएच माइनस छूटो पड़े, एटले एनिलिन पण मित्रों लुईस एसिड, लुईस बेस छे. बराबर, हवे मित्रों एनिलिन एच प्लस स्वीकार्या पछी एनिलिनियम आयन बन्यो, ए एनिलिन नो संयुग्मी एसिड कहेवाय. एनिलिन ए बेस, तो आ शू कहेवानो संयुग्मी एसिड, कॉन्जुगेटेड एसिड, बेस नो संयुग्मी. ओके, मेन वस्तु ए छे के ध्यान राखजो एनी बेसिक प्रबलता वधे क्यारे, तो बहु सीधी बात छे के भाई ए नाइट्रोजन नो अबंधकारक युग्म छे, रेजोनेंस मां भाग न लए. जेटलो रेजोनेंस मां भाग वधारे ले એટલી ધ્યાન રાખજો હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન યુગ્મની દાતા અસર ઘટી જાય, ડોનેટિંગ પાવર ઘટી જાય, પ્રોટોન ને H+ આપવાની ક્ષમતા ઘટી જાય, પોતે રેઝોનન્સ માં યુઝ થઈ જાય. બરાબર, તો નાઇટ્રોજન ના લોન પેર નું રેઝોનન્સ ન થવું જોઈએ. જેટલું રેઝોનન્સ વધારે થશે એટલી એની અવેલેબિલિટી ઘટી જવાની, બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની. બરાબર, રેઝોનન્સ વધારે એટલી બેઝિક સ્ટ્રેન્થ એની ઘટવાની, વ્યસ્ત પ્રમાણમાં. અથવા તો એના ઇલેક્ટ્રોન યુગ્મની દાતા પ્રબળતા કેટલી છે એના ઉપર આધાર રહેશે. ટૂંકમાં અવેલેબિલિટી અબંધકારક યુગ્મની, કોના માટે, તો કે H+ માટે. બરાબર, એટલી પ્રબળતા વધારે. બરાબર, H+ સ્વીકાર્યા પછી મિત્રો સંયુગ્મ એસિડ મળે છે. બરાબર, એનિલિનિયમ આયન, એમોનિયમ આયન. બરાબર, એની સ્થાયીતા જોવાની, જેટલી સ્થાયીતા વધારે રિએક્શન ફોરવર્ડ ડાયરેક્શનમાં થાય, આની સ્થાયીતા વધારે એટલી એસિડિક પ્રબળતા વધશે. બરાબર, કેબી એનો વધારે, બેઝિક સ્ટ્રેન્થ વધારે, અથવા પી કેબી ઓછો, બેઝિક સ્ટ્રેન્થ વધારે. ઓકે, હવે એનિલિનની અંદર શું થાય છે એ જોઈએ. આપણે માની લો કે મારી પાસે એનિલિન છે, તો નાઇટ્રોજન નો અબંધકારક યુગ્મ સિંગલ બોન્ડ, ડબલ સિંગલ, ડબલ સિંગલ, ડબલ સિંગલ, બહુ એક મોટું કોન્જ્યુગેશન છે, એક મોટી કોન્જ્યુગેટિવ સિસ્ટમ છે. હવે એની અંદર થાય શું, માની લો કે એનિલિનમાં નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ અહીંયા રેઝોનન્સ માં આવે, તો આ પાયબન નું યુગ્મ છે એ ક્યાં ચાલ્યું જાય, અહીંયા. બરાબર ને, એટલે ઓર્થો પોઝિશન ઉપર નેગેટિવ ચાર્જ, કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ, નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સ માં આવ્યું, પ્લસ ચાર્જ. બરાબર, પ્લસ ચાર્જ. બરાબર, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, ટકવાર નથી, એસપી ટુ કાર્બન છે, એટલે તરત જ અહીંયા આવે. આ પાયબન નું યુગ્મ અહીંયા શિફ્ટ થાય, પેરા ઉપર નેગેટિવ ચાર્જ, સેકન્ડ રેઝોનન્સ. ઓકે, ત્યાંથી અહીંયા ફરી ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ આવે, થર્ડ. બરાબર, એ પાછું અહીંયા, તો કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ નું યુગ્મ પાછું નાઇટ્રોજન ને મળી જાય. આ રીતે ટૂંકમાં કહેવાનું એવું છે કે એનિલિન ના પાંચ રેઝોનન્સ બંધારણ મળે છે, અને એ દરમિયાન ધ્યાન રાખજો આ અબંધકારક યુગ્મ શિફ્ટ ક્યાં થયું, નાઇટ્રોજન થી ઓર્થો થી પેરા થી ફરી ઓર્થો થી ફરી નાઇટ્રોજન ઉપર. અહીંયા આગળ તમે એટલું કહી શકો કે નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન યુગ્મની અવેલેબિલિટી ઘટી ગઈ. નાઇટ્રોજન ઉપર લોકલાઇઝ હોત તો બરાબર છે, અહીંયા આગળ નાઇટ્રોજન નું, નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ નાઇટ્રોજન ના લોન પેર ની અવેલેબિલિટી, એટલે પ્રાપ્તિ ઘટી ગઈ, અને તેથી બેઝિક સ્ટ્રેન્થ ઘટે. એટલું નાઇટ્રોજન ઉપર જો અમે સીએચ થ્રી એનએચ ટુ લીધું હોત ને, તો આ અબંધકારક યુગ્મ ધ્યાન રાખજો લોકલાઇઝ છે, એક જ નાઇટ્રોજન ઉપર ફિક્સ છે, તો H+ ની અવેલેબિલિટી ઘટી જાય. અહીંયા તો શું થાય, બિચારો H+ કન્ફ્યુઝ થઈ જશે, ક્યાં આગળ, અહીંયાથી લોન પેર લો, અહીંયાથી લો, અહીંયાથી લો, અહીંયાથી લો, ક્યાંથી.
સમજો છો, ટૂંકમાં પોપ્યુલેશનની ક્ષમતા ઘટી જવાની. હા, લોકલાઇઝ હોય તો ફિક્સ થઈ ગયું, હાઇડ્રોજન માટે ફિક્સ ટાર્ગેટ અહીંયા આગળ મળી જશે, બરાબર. તો નાઇટ્રોજનના લોન પેરની પ્રાપ્તિ ઘટી જાય, મતલબ કે ધ્યાન રાખજો, નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગમાં દાતા પ્રબળતા ઘટી જાય, બેઝિક સ્ટ્રેન્થ ઘટી જાય. તો એવું જ કંઈક અહીંયા આગળ છે મિત્રો. એનિલિનની અંદર નાઇટ્રોજનની અવેલેબિલિટી ઘટી ગઈ, માટે એનિલિન છે એની બેઝિક પ્રબળતા કેવી હોય, ઓછી હોય. તો એક આપણે આમ જનરલ ઓર્ડર આવું આપી શકીએ કે એલિફેટિક એમાઇન હોય, એલિફેટિક એમાઇન હોય, બેઝિક પ્રબળતા વધારે છે, બરાબર. એનિલિનના એમાઇન, એની એલિફેટિક એમાઇન ની બેઝિક પ્રબળતા કેવી છે, વધારે છે. કોના કરતા? એનિલિન કરતા. કોના કરતા? એનિલિન કરતા. કેમકે એનિલિનમાં અબંકાર યુગમાં રેઝોનન્સમાં ભાગ લે. પણ કદાચ એમોનિયા હોય, ચાલો એનએચ થ્રી હોય, તો એની બેઝિક સ્ટ્રેન્થ કેમ રાખજો, એનિલિન કરતા તો વધારે છે. કેમ? કેમકે નાઇટ્રોજન નું અબંકારક યુગ નું તો ફિક્સ લોકલાઇઝ છે, પ્રાપ્ત તો થવાનું. આમાં તો એલિફેટિક ભાગની પ્લસ અસર લાગતી હતી, બરાબર ને. એક બીજી વસ્તુ પણ આપણે શીખ્યા હતા કે બેઝિક સ્ટ્રેન્થ ચલે છે, એક બીજી વસ્તુ પણ આપણે શીખ્યા હતા કે બેઝિક સ્ટ્રેન્થ ચલે છે પ્લસ અસર ના છેદમાં માઇનસ અસર. જેટલી પ્લસ અસર થાય એટલી ધ્યાન રાખજો બેઝિક પ્રબળતા વધવાની. તો એલિફેટિક એમાઇન ની વધારે, પછી એમોનિયા ની, પછી એનિલિન ની, બરાબર. કેમ કે એનિલિન માં રેઝોનન્સ ના કારણે એની બેઝિક સ્ટ્રેન્થ ની અંદર ઘટાડો થઈ જાય છે, બરાબર ને. ખ્યાલ છે, નાઇટ્રોજન ના લોન પેર ની પ્રાપ્તિ ઘટી જાય કારણ કે એનિલિન માં રેઝોનન્સ થાય. એનિલિન માં રેઝોનન્સ થવાના કારણે બરાબર રેઝોનન્સ બંધારણો પાંચ આપણે દોર્યા છે, બરાબર. એના કારણે નાઇટ્રોજન પરના લોન પેરની પ્રાપ્તિ ઘટી જાય, બેઝિક સ્ટ્રેન્થ ઘટે, બરાબર. હવે એલિફેટિક એમાઇન ની અંદર આપણે ક્રમ કાઢતા તો શીખ્યા છીએ, બરાબર. એનિલિન ના કેટલાક વ્યુત્પન્ન હોય તો એમાં આપણે જોવાનું છે, ધ્યાન રાખજો. જ્યાં પ્લસ અસર વધશે ત્યાં બેઝિક સ્ટ્રેન્થ વધવાની, માઇનસ અસર વધશે તે બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની. પ્લસ અસરમાં ધ્યાન રાખજો, ઉલટાનું, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ક્લાઉડ ની ઘનતા વધશે, કેમકે ધકેલે એના બાજુ, બરાબર. આપણે આ ગ્રુપ માટે જોવાની છે અસર, બાકી ની સાથે જોડાયેલા એની અસર શું, એનએચ ટુ સાથે જોડાયેલા બીજા ગ્રુપની અસર શું છે એ આપણે જોવાની છે, બરાબર ને. કેટલાક ઉદાહરણો વડે સમજીએ તો વધારે ક્લિયર થઈ જશે મિત્રો. આના માટે મેં લગભગ નેટ બે લેક્ચર તમને આપ્યા છે કે એક લેક્ચર આપ્યો છે, બરાબર. જીઓસી માં એ લેક્ચર રિવાઇઝ કરજો એક વખત, તમને બધું ક્લિયર થઈ જશે, બધું ક્લિયર થઈ જશે, બરાબર ને. જોઈએ આપણે, ચાલો કેટલાક એક્ઝામ્પલ લઈ અને આપણે સમજવું છે બેઝિક સ્ટ્રેન્થ ના. મિત્રો, આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં લઈ ફરી બોલી જાઉં છું, નાઇટ્રોજન નું લોન પેર જેટલું રેઝોનન્સ માં વધારે ભાગ લેલી બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની, નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન યુગ્મની દાતા પ્રબળતા વધે એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, ઇલેક્ટ્રોન ની અવેલેબિલિટી વધે એટલી બેઝિક પ્રબળતા વધવાની, ઇલેક્ટ્રોન યુગ્મ આપી પ્રોટોન સ્વીકારી સંયુગ્મ એસિડ બનાવ્યું એની સ્થાયીતા જેટલી વધશે એટલી બેઝિક સ્ટ્રેન્થ વધશે, બરાબર. કેબી વધે, પીકેબી ઘટે, બેઝિક સ્ટ્રેન્થ વધશે. પ્લસ અસર વધે, માઇનસ અસર ઘટે, બરાબર, એટલી બેઝિક સ્ટ્રેન્થ વધશે. એસઆઈપી ધ્યાન રાખજો, સ્ટેરિક ઇનહિબિશન ઓફ પ્રોટોનેશન, પ્રોટોનેશનની અસર જેટલી ઘટશે અથવા પ્રોટોનેશન માં અવરોધ જેટલો ઉત્પન્ન થાય એટલી બેઝિક સ્ટ્રેન્થ ઘટશે, બરાબર. રેઝોનન્સ માં અવરોધ, સ્ટેરિક ઇનહિબિશન ઓફ રેઝોનન્સ, રેઝોનન્સ માં અવરોધ જેટલો વધશે એટલી બેઝિક સ્ટ્રેન્થ ઘટશે, એટલે બેઝિક સ્ટ્રેન્થ માં ઘટાડો થશે. ઓકે,
એસઆઈપી એટલે પ્રોટોનેશન ની અંદર જો અવરોધ ઉભો થાય, યાદ કરો ઓર્થોસર આપણે શીખ્યા હતા બરાબર ને, ફરિયાદ રિવાઇઝ થઈ જશે એટલી બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની. પણ રેઝોનન્સમાં જે અબનકારક યુગમાં વપરાય જતું હતું એમાં જો ઇનહિબિશન થાય, અવરોધ ઉભો થાય તો બેઝિક સ્ટ્રેન્થ વધશે બરાબર. ઓકે, બીજી એક વસ્તુ કે ધ્યાન રાખજો, સંકરણમાં એસ કેરેક્ટર જેટલો વધે, એસ લાક્ષણિકતા ટકા વધે એટલી ધ્યાન રાખજો લોન પેરની પ્રાપ્તિની સરળતા ઘટે. એટલે એસપી થ્રી થી એસપી ટુ થી એસપી તરફથી નાઇટ્રોજન નો બનકારક યુગ માટે જો એટલી લોન પેરની સરળતાની પ્રાપ્તિ ઘટે, સરળતાની પ્રાપ્તિ ઘટે તો બેઝિક સ્ટ્રેન્થ ઘટે. ઓકે, તો મિત્રો અહીંયા આગળ આપણે કેટલાક એક્ઝામ્પલ લીધા છે, એના વડે આપણે સમજીએ. માની લો કે એમોનિયા છે, મિથાઇલ એમાઇન છે, ડાયમિથાઇલ એમાઇન છે, ટ્રાયમિથાઇલ એમાઇન છે. એમોનિયામાં નાઇટ્રોજન પાસે અબનકારક યુગમાં છે, બધા પાસે છે, પણ એમોનિયાની અંદર કોઈ જાતની કઈ અસર નથી. નાઇટ્રોજનની અવેલેબિલિટી જે ઓરિજિન હોવી જોઈએ એ જ છે, પણ એની સાથે મિથાઇલ સમૂહ દાખલ થવાથી પ્લસ આયસર થશે, બે મિથાઇલ સમૂહ દાખલ થવાથી પ્લસ આયસર, ત્રણ દાખલ થવાથી પ્લસ આયસર. તો એનો મતલબ એ થયો કે એક કરતા બે કરતા ત્રણ કરતા ચારની બેઝિક પ્રબળતામાં શું થાય, વધારો. પણ ક્યારે? વાયુ અવસ્થાએ. ખાસ માઇન્ડમાં રાખજો, લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા છે બરાબર ને, વાયુ અવસ્થા એ હોય એટલે બીજી બે અસર લાગવાની નથી. કઈ? તો કે એક તો પેલી આપણે સોલ્વેશન અસર બરાબર ને, અને બીજી અવકાશીય અવરોધક અસર બરાબર. સોલ્વેશન અસર ખાસ છે બીજી અસરોમાં બરાબર ને, એ આપણને ખાસ જોવા મળવાની નથી. એટલે માત્ર પ્લસ આય અસર જ્યાં વધારે ત્યાં બેઝિક સ્ટ્રેન્થ વધારે બરાબર. પણ માની લો કે ચાલો જલીય દ્રાવણ હોય તો, મિત્રો જલીય દ્રાવણ હોય તો સોલ્વેશન થવાનું, જેટલા વધારે હાઇડ્રોજન બંધ રચી શકે એટલે કે નાઇટ્રોજન પાસે જેટલા હાઇડ્રોજન વધારે એટલી બેઝિક સ્ટ્રેન્થ વધવાની. એટલે ધ્યાન રાખજો ઓર્ડર બિલકુલ ઉલટાઈ નાખવાનો છે બરાબર, તો બેઝિક સ્ટ્રેન્થ. ધ્યાન રાખજો ક્રમ ઉલટાઈ જતો હતો, યાદ કરો મિથાઇલ હોય તો 3 1 2 3 1 2, એટલે ધ્યાન રાખજો 3 એટલે તૃતીયક, સોરી 2 3 1, એટલે ત્રણની બેઝિક પ્રબળતા સૌથી વધારે જલીય દ્રાવણ હોય તો વધારે ત્રણની બરાબર ને, કેમ કે દ્વિતીયક છે. પછી 2 1, નાનો છે મિથાઇલ, નાનો આગળ લેવાનો, 1 એટલે 2ની મિથાઇલ એમાં, 2 1 3 તૃતીયક એટલે 4ની, અને સૌથી ઓછી કોની? NH3ની એમોનિયા બરાબર ને. ફરી બોલું છું, પહેલા દ્વિતીયકની પ્રબળતા, પછી પ્રાથમિકની, પછી તૃતીયકની. મિથાઇલ છે એટલા માટે, કોના માટે? મિથાઇલ સમૂહ માટે બરાબર. જલીય દ્રાવણ હોય તો કોમ્બિનેશન થવાનું આય અસરનું, સોલ્વેશનનું, અવકાશી અવરોધક અસરનું, આ ઓર્ડર મળશે બરાબર. જો ઇથાઇલ હોત તો થોડો ફેરફાર થાય, 3 તો આગળ જ રહે, આ બંને ઉલટાઈ જાય, 4 આગળ 2 પાછળ, એટલે કે તૃતીયક આગળ પ્રાથમિક પાછળ જતું રહે બરાબર છે. એટલે ખાસ માઇન્ડમાં રાખજો. ઉદાહરણો આપણે એવી રીતે સેટ કરીએ છીએ, બધા એક્ઝામ્પલ છે સેટ કરી શકાય. બીજું જોવો છે ઇથાઇલ એમાઇન બરાબર, ઇથાઇલ એમાઇન છે અને સાયનાઇડ છે, બધામાં નાઇટ્રોજન પાસે અબનકારક યુગમાં છે એટલે પ્રોટોનેશન કોનું થવાનું? નાઇટ્રોજન ઉપર. પણ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન યુગમાંની દાતા અસર જો આપણે જોઈએ તો બહુ સીધી વાત, અહીંયા નાઇટ્રોજન છે SP3 છે, અહીંયા નાઇટ્રોજન ડબલ બંધ વાળો એટલે SP2 છે, અહીંયા નાઇટ્રોજન ટ્રિપલ બંધ વાળો એટલે SP છે. મેં તો તમને કીધું ભાઈ એસ કેરેક્ટર જેટલો વધે એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધે, એસ કેરેક્ટર જેટલો વધે એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધે બરાબર. અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધે તો વધુ વિદ્યુત ઋણીઓ પાસેથી અબનકારક યુગમાંની અવેલેબિલિટી ઘટી જાય
બરાબર ને? તો બહુ સીધી વાત છે કે આ એમાઇન છે એની બેઝિક સ્ટ્રેન્થ ઇમાઇન કરતા ઇમાઇન કહેવાય, ધ્યાન રાખજો, વધી જવાની, અને એની કરતા સાયનાઇડ ના નાઇટ્રોજન ની અવેલેબિલિટી હજી ઘટી જવાની. 33.33% એસ લાક્ષણિકતા નાઇટ્રોજન ની, SP3 25%, 33.33% ને 50%. એસ લાક્ષણિકતા વધી મતલબ નાઇટ્રોજન ની વિદ્યુતતા વધી મતલબ અબંધકારક યુગ્મ ને આકર્ષવાની ક્ષમતા વધી, ડોનેટિંગ પાવર ઘટ્યો. બરાબર? તો એક આપણે સંકરણ પણ જોવાનું છે. બરાબર છે? એના પછી કેટલાક એક્ઝામ્પલ જુઓ. ચાલો આ બરાબર ચાર ઉદાહરણ છે. ચાલો બરાબર ને, માની લો કે આ 1 છે, આ 2 છે, આ 3 છે અને 4 છે. બરાબર? તો તમે જોઈ શકો છો બધામાં નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે. કોની પાસે? નાઇટ્રોજન પાસે. હવે એ નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ છે કેટલું અવેલેબલ ઇઝી છે કોના માટે? H+ માટે. એટલી એની એસિડિક સોરી બેઝિક પ્રબળતા વધવાની. તો અહીંયા મિત્રો નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય, આ અહીંયા આવે તો આ અહીંયા આવે, મતલબ રેઝોનન્સમાં ભાગ લે છે. અહીંયા લે છે ભાગ ના? બરાબર ને? કોઈ કોન્સ્યુકેટિવ સિસ્ટમ છે જ નહીં. લોન પેર, સિંગલ, ડબલ, સિંગલ ડબલ આવું હોવું જોઈએ. અહીંયા તો છે જ નહીં રેઝોનન્સ. મિત્રો જેટલું રેઝોનન્સમાં પાર્ટિસિપેટ વધારે થાય એટલી અવેલેબિલિટી ઘટવાની, બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની. બરાબર ને? તો મારા ખ્યાલથી 4 તો સૌથી વધારે આવશે. સૌથી વધારે બેઝિક પ્રબળતા આની અંદર હું જોઉં તો કોની થવાની? 4. કેમકે એ રેઝોનન્સમાં ભાગ જ નહીં. અહીંયા આગળ તમે જોઈ શકો છો રેઝોનન્સ નો માર્ગ છે થોડો લંબાઈ ગયો, એટલે માન 1 કરતા 2 રેઝોનન્સ વધ્યું, એની કરતા 3 વધ્યું. જુઓ એની કરતા પણ 3 રેઝોનન્સ વધ્યું. અને જેટલું રેઝોનન્સ વધે એટલી ઇલેક્ટ્રોન યુગ્મની નાઇટ્રોજન ઉપરની અવેલેબિલિટી ઘટવાની, બરાબર, પ્રાપ્તિ ઘટવાની. તો 4 તો રેઝોનન્સ થતું જ નથી, એટલે અવેલેબિલિટી મેક્સિમમ લોકલાઇઝ છે. અહીંયા અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગમાં નાઇટ્રોજન ઉપર ફિક્સ થઈ ગયેલું છે. બરાબર ને? અહીંયા આગળ 2 જગ્યાએ ધ્યાન રાખજો લોકલાઇઝ થાય છે, નાઇટ્રોજન ને કાર્બન. બરાબર ને? એટલે હા એમાં થોડીક હજી બેઝિક સ્ટ્રેન્થ હશે, પણ આમાં તો 1, 2, 3 જગ્યાએ એટલે રેઝોનન્સ નો પાથ વધી ગયો, બેઝિક સ્ટ્રેન્થ ઘટી. રેઝોનન્સ નો પાથ વધી ગયો, બેઝિક સ્ટ્રેન્થ ઓર ઘટી. બરાબર ને? જેટલું રેઝોનન્સ વધારે થશે મિત્રો એટલી બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની, એટલું નાઇટ્રોજન નો અબંધકારક યુગમાં વધુ ડીલોકલાઇઝ થાય, વિસ્થાનીકૃત થાય. આપણે તો સ્થાનિકૃત લેવાનું છે. બરાબર? એટલી બેઝિક સ્ટ્રેન્થ ઘટવાની. ક્લિયર મિત્રો? એના પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોવો. ચાલો નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, આમાં તો રેઝોનન્સ થતું જ નથી. બરાબર? એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનિકૃત છે. આ બંધારણ 1 છે, બંધારણ 2 છે, બંધારણ 3 છે. 3 તો નાઇટ્રોજન ઉપર અવેલેબિલિટી 100%, એટલે 3 બેઝિક સ્ટ્રેન્થ તો વધારે છે. અહીંયા બંને જગ્યાએ રેઝોનન્સ છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ એનિલિન નું જે રેઝોનન્સ થાય તે, એનિલિન નું જે કંઈ પણ રેઝોનન્સ થાય તે, બરાબર ને? ત્યાંથી પાછો અહીંયા આવતા આખા બેન્ઝીન રિંગ ની અંદર રેઝોનન્સ થવાનું. બરાબર ને? ઓકે, આખી બેન્ઝીન રિંગ માં રેઝોનન્સ થવાનું, એ આપણને ખબર છે. ઓકે, અહીંયા આગળ જોઈ શકો છો અબંધકારક યુગમાં, અહીંયા તો અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. બરાબર? તો બેઝિક સ્ટ્રેન્થ ની જો આપણે વાત કરીએ તો બેઝિક સ્ટ્રેન્થ હવે કોની વધારે? બરાબર? બેઝિક સ્ટ્રેન્થ કોની વધારે? નાઇટ્રોજન નો અબંધકારક યુગમાં તો પાર્ટિસિપેટ થતું જ નથી. તો આ એક્ઝામ્પલ ની અંદર જુઓ તમે, ઓર્ડર આપણે કાઢવો છે બેઝિક સ્ટ્રેન્થ નો. મિત્રો અહીંયા તો રેઝોનન્સ થતું નથી, એટલે મારા ખ્યાલથી તો 3 બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે આવશે. અહીંયા રેઝોનન્સ થાય છે અબંધકારક યુગ્મનું બેન્ઝીન રિંગ સાથે, અબંધકારક નું યુગ્મનું કાર્બોનિલ સાથે. બરાબર? રેઝોનન્સ નો પાથ અહીંયા વધારે છે, પણ ચાર્જ નેગેટિવ કોના ઉપર આવવાના? કાર્બન ઉપર. એ પાથ નાનો છે પણ ધ્યાન રાખજો નેગેટિવ ચાર્જ આવવાનો કોના ઉપર? ઓક્સિજન ઉપર.
વધારે વિદ્યુત ઋણીય પરમાણુ ઉપર. ભલે રેઝોનન્સ નો પાથ ધ્યાન રાખજો, નાઇટ્રોજન કાર્બન ઓક્સિજન આટલો હોય બરાબર, પણ રેઝોનન્સ બંધારણો મળશે ને સ્ટેબિલિટી વધી જવાની બરાબર. સ્ટેબિલિટી વધી જવાની એટલે કે નાઇટ્રોજન ઉપર અબંધકારક યુગ્મની અવેલેબિલિટી ઘટી જવાની, દાતા પ્રબળતા ઘટી જવાની બરાબર ને. તો હું સેકન્ડ પ્રબળતા એનિલિન ની લઈશ બરાબર. ભલે રેઝોનન્સ નો પાથ વધારે હોય પણ નાઇટ્રોજન ઉપર અવેલેબિલિટી તો વધારે જ રહેવાની. કાર્બન ઉપર અબંધકારક યુગ્મમાં ટકે એના કરતા નાઇટ્રોજન ઉપર વધારે ટકવાનું, કાર્બન કરતા નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણીય બરાબર. અહીંયા ધ્યાન રાખજો, નાઇટ્રોજન નું અવનકારક યુગ્મ ઓલમોસ્ટ ઓક્સિજન ખેંચી જાય છે એમ કહો તો પણ ચાલે, અને એટલા માટે એની સ્ટ્રેન્થ સૌથી ઓછી છે એકની. ઓકે, ફરી બોલું છું, રેઝોનન્સમાં ઓક્સિજન પાર્ટિસિપેટ થાય છે અને નાઇટ્રોજનના અવનકારક સાથે રેઝોનન્સમાં કાર્બન પાર્ટિસિપેટ થાય છે બરાબર ને. તો ધ્યાન રાખજો, રેઝોનન્સ નાઇટ્રોજન ના લોન પર નું રેઝોનન્સ ભલે અહીંયા આગળ વધારે થાય, પાથ વધારે બરાબર, પણ આમ એકંદરે ગણીએ તો ક્લાઉડ ની રેઝોનન્સમાં પ્રબળતા નાઇટ્રોજન ઉપર ઘટી ગઈ, ઓક્સિજન ઉપર વધી ગઈ. અહીંયા આગળ કાર્બન ઓછું ઋણી એટલે કાર્બન ઉપર પ્રબળતા ઓછી છે, નાઇટ્રોજન ઉપર વધારે છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોવું, ચાલો એનિલિન છે, એમિનો સાયક્લોહેક્ઝેન છે, અને મિત્રો તમે કદાચ ઓળખતા હશે, હું કહી દઉં, પિરિડિન છે અને પાયરોલ છે. આ શું છે? પાયરોલ છે. આને તો ઓળખો જ છો ને, સાયક્લોહેક્ઝાઇલ એમઆઈ અથવા તો એમિનો સાયક્લોહેક્ઝેન, એમિનો સાયક્લોહેક્ઝેન છે. આ મિત્રો એનિલિન છે બરાબર. આમાં આપણે બેઝિક સ્ટ્રેન્થ કાઢવી છે તો કઈ નહીં, લોન પેરની પ્રાપ્તિ જોવો, સંયુક્ત બેઝની સ્થાયીતા જુઓ, એનિલિનમાં રેઝોનન્સ થાય છે. ઓકે, રેઝોનન્સ થાય, આમાં રેઝોનન્સ ન થાય એટલે નાઇટ્રોજનનું લોન પેર 100% અવેલેબલ. અહીંયા આગળ રેઝોનન્સ થાય પણ નાઇટ્રોજનનું અબંધકારક યુગ્મ મિત્રો પાર્ટિસિપેટ કરતું નથી, નાઇટ્રોજનનું અબંધકારક યુગ્મ અહીંયા આગળ પાર્ટિસિપેટ કરતું નથી એટલે એ 100% પ્રાપ્ય છે, એરોમેટિસિટી છે અહીંયા આગળ બરાબર. અહીંયા આગળ બે પાયબંધ છે, ત્રીજું એક યુગમાં આવી જાય, એરોમેટિસિટી આવી જાય બરાબર. અહીંયા આગળ નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, અહીંયા એક એચ લઈ લઈએ ને, નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, જો એ અબંધકારક યુગ્મ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ કરે તો એરોમેટિસિટી લોન પેર રેઝોનન્સમાં ભાગ લે તો વાત થઈ ગઈ આગળ કમ્પ્લીટ બરાબર. પહેલી વાત તો એક એ કે અહીંયા નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ રેઝોનન્સમાં ભાગ બિલકુલ લેતો નથી, એટલે મારા ખ્યાલથી બે ની પ્રબળતા સૌથી વધારે આવવાની બરાબર, બે ની પ્રબળતા સૌથી વધારે આવવાની. એક મિનિટ, સોરી, અહીંયા આગળ નાઇટ્રોજન ની સંકરણ કયું છે? SP3. પિરિડિન ના નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ ભાગ લેતું નથી, પણ સંકરણ કયું છે? તો કે SP2. SP2 જોઈએ ને, હા, SP2, અહીંયા SP3 બરાબર ને. ચાલો, આમાં પણ નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ ભાગ લેતું નથી, આમાં પણ નથી લેતું, પણ આમાં SP3 નાઇટ્રોજન છે, આમાં SP2 છે. તો નાઇટ્રોજન યુગ્મ ની ડોનેટિંગ અસર ક્યાં વધારે છે? ધ્યાન રાખજો, S લાક્ષણિકતા જ્યાં વધારે લોન પેર ની પ્રાપ્તિની સરળતા ઘટે બરાબર ને, એટલે મારા ખ્યાલથી બે સૌથી વધારે હશે. પછી કોણ આવે? તો કે એક નહી, પછી આવશે બે, પછી ત્રણ. કેમ? નાઇટ્રોજન નો અબંધકારક યુગ્મ રેઝોનન્સમાં ભાગ નહીં લે, કેમ કે એક બે ત્રણ પાયબંધ તો ઓલરેડી થઈ ગયા, એરોમેટિસિટી ઓલરેડી છે. નાઇટ્રોજન ના યુગમાં રેઝોનન્સમાં યુઝ થાય તો ઉલટાની એરોમેટિસિટી એની વિખાઈ જાય, પ્રયત્ન એનો એરોમેટિસિટી નો હોય બરાબર. તો એરોમેટિસિટી ઓલરેડી છે આમાં. હવે આમાં જુઓ રેઝોનન્સ થાય, આમાં જુઓ રેઝોનન્સ થાય, આમાં રેઝોનન્સ થવાથી ખાલી બેન્ઝિન રિંગમાં
રેઝોનન્સ થવાથી ખાલી કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, પણ અહીંયા અહીંયા જોવું નહીં. રેઝોનન્સ થવાથી આ જે એન્ટી એરોમેટિક હતો, બે ને બે ચાર પાઇ ઇલેક્ટ્રોન હતા, એમાંથી એરોમેટિસિટી આવી છે. નાઇટ્રોજન નું લોન પેર રેઝોનન્સ માં ભાગ લઈ લે આ યુગ નું, તો બે બે ચાર ને બે છ ઇલેક્ટ્રોન થઈ જાય, એરોમેટિસિટી આવી જાય. એટલે ધ્યાન રાખજો, રેઝોનન્સ માં અહીંયા નાઇટ્રોજન નું યુગ્મ પાર્ટિસિપેટ થાય અને અહીંયા થાય, એમાં વધારે અહીંયા થવાનું પાર્ટિસિપેટ. બરાબર ને? તો મારા ખ્યાલથી નંબર એક પછી આવશે ને નંબર ચાર સૌથી છેલ્લે આવશે. ફરી આ થોડુંક સમજવા જેવું છે, માઇનસ છે ધ્યાન રાખજો, પણ અહીંયા આગળ ધ્યાન રાખજો, બિલકુલ રેઝોનન્સમાં ભાગ લેતું નથી એસપી થ્રી નાઇટ્રોજન. બરાબર? એસ લાક્ષણિકતા ઓછી, અવેલેબિલિટી એસ લાક્ષણિકતા વધે તો અવેલેબિલિટી ઘટે, પણ ઘટે તો અવેલેબિલિટી વધે, માટે અવેલેબિલિટી વધારે. બરાબર? ખ્યાલ આવે છે? અહીંયા પણ ભાગ તો નથી લેતું રેઝોનન્સમાં, રેઝોનન્સમાં ભાગ ન લે બેઝિક સ્ટ્રેન્થ વધવાની, રેઝોનન્સમાં ભાગ નથી લેતું. બરાબર? પણ એસપી ટુ નાઇટ્રોજન છે એટલે અવેલેબિલિટી ઘટવાની. બરાબર? પછી એક અને ચાર ની આપણે સરખામણી કરી, કોની? એક અને ચાર ની સરખામણી કરી, તો ચાર માં ધ્યાન રાખજો એ લોન પેર પાર્ટિસિપેટ કરે રેઝોનન્સમાં, તો નોન એરોમેટિક માંથી એરોમેટિક બની જાય. બરાબર? એરોમેટિસિટી પ્રાપ્ત થાય છે એટલે એ તો કરશે જ, બધું પાર્ટિસિપેટ કરશે. પણ અહીંયા આગળ કે એ પાર્ટિસિપેટ કરવાથી ખાલી સ્ટેબિલિટી વધે છે. બરાબર ને? એટલે લોન પેર નું રેઝોનન્સમાં પાર્ટિસિપન્સ અહીંયા વધી ગયું, અહીંયા ઘટી ગયું. જેટલું ધ્યાન રાખજો, રેઝોનન્સમાં વધારે ભાગ લે બેઝિક સ્ટ્રેન્થ ઘટે, એટલે આ ક્રમ આવશે. ચાલો મિત્રો, બેઝિક સ્ટ્રેન્થની વધારે સમજૂતી માટે કેટલાક એક્ઝામ્પલ વધારે લઈએ આપણે. મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એનએચ ટુ છે, એની સાથે કોન્જ્યુગેશન છે. અહીંયા પણ એનએચ ટુ સાથે કોન્જ્યુગેશન છે, અહીંયા આગળ પણ બે એનએચ ટુ છે, એની સાથે કોન્જ્યુગેશન છે. અહીંયા તો નાઇટ્રોજન એક જ છે એટલે એની જ બેઝિક પ્રબળતા જોવાની. પણ તમે અહીંયા આગળ જોઈ શકો મિત્રો કે નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ જોવું, અહીંયા આવેલા કાર્બન નું અહીંયા આવે રેઝોનન્સ થવાનું, રેઝોનન્સ થવાનું છે. બરાબર ને? અને રેઝોનન્સ થવાનું એટલે અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર યુગ્મની અવેલેબિલિટી ઘટે. અહીંયા તો નાઇટ્રોજન મિત્રો બે છે, એક એમાઇન સ્વરૂપે છે ને એક ઇમાઇન સ્વરૂપે છે. હા, આમાં એસપી થ્રી છે ને આ એસપી ટુ છે, આ એસપી થ્રી છે ને આ હું છે એસપી ટુ છે. બરાબર ને? હા, તો આ યુગ્મ અહીંયા આવે તો આ ક્યાં આવે? અહીંયા. બરાબર? હવે આવું થવાથી ધ્યાન રાખજો, રેઝોનન્સ આ જ રીતે થવાનું એસપી થ્રી થી એસપી ટુ તરફ. આવું થવાથી મિત્રો ધ્યાન રાખજો, આ નાઇટ્રોજન ઉપર, આ નાઇટ્રોજન ને એ કહું અને બી કહું, તો બી ઉપર અબંધકારક યુગ્મની અવેલેબિલિટી વધી જાય. અહીંયા તો એવા મિત્રો બે છે, ધ્યાન રાખજો, આમ પણ કહી શકીએ અથવા તો આમ પણ કહી શકીએ. બરાબર? આ બંને નો હું એ કહું તો આ નાઇટ્રોજન ને બી કહું, તો મિત્રો બી ઉપર અવેલેબિલિટી ઓર વધી જવાની, બી ઉપર અવેલેબિલિટી ઓર વધી જવાની. બરાબર? જો હું બંને, હા, એટલે ટૂંકમાં સમજો કે એ કરતા બી ની બેઝિક સ્ટ્રેન્થ તો વધારે જોવાની, બી ની બેઝિક સ્ટ્રેન્થ એ કરતા વધારે હોય, બી ની બેઝિક સ્ટ્રેન્થ એ કરતા વધારે હોય. બરાબર છે? બી ની બેઝિક સ્ટ્રેન્થ છે એ કરતા કેવી છે? વધારે છે. બરાબર? આટલું ક્લિયર? પણ હવે ધ્યાનથી સમજો, અહીંયા આગળ આ બંધારણ ત્રણ છે એની અંદર બે બાજુ નાઇટ્રોજન થી ધ્યાન રાખજો, રેઝોનન્સ દ્વારા અહીંયા આગળ અવેલેબિલિટી ઓર વધી જવાય. બરાબર? આ બંને બી ની સરખામણી કરીએ તો પણ બી અહીંયા વધારે, એટલે મારા ખ્યાલથી બંધારણ ત્રણ ની બેઝિક પ્રબળતા સૌથી વધારે આવશે. કેમ કે બે બાજુથી ધ્યાન રાખજો, રેઝોનન્સ દ્વારા આ એનએચ ને ઇલેક્ટ્રોન ક્લાઉડ મળવા. બરાબર ને? મતલબ સમજો કે બે બાજુથી પ્લસ અસર થઈ, એનએચ ટુ ની કઈ અસર થઈ? પ્લસ એમ અસર થઈ. બરાબર ને? અને એના કારણે અવેલેબિલિટી વધી જાય. અહીંયા આગળ એક બાજુથી પ્લસ અસર થઈ તો થોડી ઇલેક્ટ્રોન ડેન્સિટી આ નાઇટ્રોજન ઉપર ઘટી જાય.
અહીં આગળ તો જોવો જ ઉલટાના આ ગ્રુપની અંદર જો ઇલેક્ટ્રોન યુગમાં ખેંચ્યું ખેંચ્યું એટલે એનો મતલબ શું થયો બોલો આ ગ્રુપની અસર થઈ માઇનસ અસર થઈ એ આગળ અવેલેબિલિટી ઘટી જાય એટલે એકની બેઝિક પ્રબળતા સૌથી ઓછી બરાબર ને બે પ્રકારના નાઇટ્રોજન છે ધ્યાન રાખજો એસપી થ્રી અને એસપી ટુ બરાબર એમાં એસપી થ્રી કરતા એસપી ટુ છે એની બેઝિક પ્રબળતા વધી જશે રેઝોનન્સ દ્વારા ધ્યાન રાખજો ક્લિયર છે હા કે ના તો અહીંયા આગળ તો ધ્યાન રાખજો એક નાઇટ્રોજન ના અબંધકારક યુગ્મ દ્વારા આ ઇમાઇન ના નાઇટ્રોજન ને ઇલેક્ટ્રોન ડેન્સિટી મળશે રેઝોનન્સ દ્વારા બરાબર અહીંયા આગળ બે દ્વારા મળશે બરાબર ને આપણે નાઇટ્રોજન ટાઈપ પાડી દીધા એસપી થ્રી ને એ કીધો એસપી ને બી કીધું બરાબર તો એસપી થ્રી થી એસપી તરફ રેઝોનન્સ થવું ઓછા ઋણીય થી વધુ ઋણીય તરફ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે વહેવા બરાબર છે તો આ રીતે ક્રમ મળશે તમને એમ કીધું કે અહીંયા આગળ નાઇટ્રોજન નો ટાઈપ આપી દો મિત્રો એ બી સી બરાબર તો આ એ બી સી માંથી કયા નાઇટ્રોજન ની બેઝિક પ્રબળતા સૌથી વધારે બધા નાઇટ્રોજન પાસે મિત્રો એક એક અબંધકારક યુગ્મ તો છે એક એક અબંધકારક યુગ્મ તો છે બરાબર તો મિત્રો શું થવાનું એ ધ્યાનથી જોજો એ બી અને સી છે બરાબર ને હવે એના રેઝોનન્સ ની જો આપણે વાત કરીએ ઓકે તો ધ્યાન રાખજો આ અબંધકારક યુગમાં અહીંયા આવે તો આ અબંધકારક યુગમાં અહીંયા બરાબર નાઇટ્રોજન ટુ નાઇટ્રોજન રેઝોનન્સ થવા અહીંયા આપણે જો વાત કરીએ તો અબંધકારક યુગમાં અહીંયા તો આ અહીંયા મતલબ નાઇટ્રોજન ટુ ઓક્સિજન રેઝોનન્સ થવા નાઇટ્રોજન ટુ ઓક્સિજન એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની વિદ્યુતવતા તો વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે બરાબર ને એટલે ધ્યાન રાખજો આ નાઇટ્રોજન નો અબંધકારક યુગ્મ વધારે ખેંચાઈ જવાનું બરાબર ને વધુ રેઝોનન્સ આર વધુ થાય બરાબર ખ્યાલ આવશે ઓકે મતલબ અહીંયા આગળ અવેલેબિલિટી ઘટી શકાય બરાબર પ્રાપ્તિ ઘટી જાય પ્રાપ્તિ ઘટે અહીંયા આગળ જુઓ તમે ચાલો તો ધ્યાનથી સમજવો આ અબંધકારક યુગ્મ અહીંયા આવે તો અહીંયા નાઇટ્રોજન ટુ નાઇટ્રોજન રેઝોનન્સ છે નાઇટ્રોજન ટુ નાઇટ્રોજન રેઝોનન્સ છે આ તો નહીં રેઝોનન્સ કરે જો આમ રેઝોનન્સ થવાનું ડબલ બનશે એટલે નહીં આ કરશે રેઝોનન્સ અહીંયા ઓલરેડી ડબલ બનશે નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે એ આ બાજુ ધકેલી શકશે ત્રિપણ બંધ બનાવશે ના બરાબર ને રેઝોનન્સ નો પાથ આમ જ થવાનો ધ્યાન રાખજો બી ટુ એ થવાનું એ ટુ બી નહીં થાય બરાબર ને તો બેઝિક સ્ટ્રેન્થ ધ્યાન રાખજો બી નો ઘટાડો થશે એ નો વધારો થવાનો અહીંયા તમારે કહેવું તો એ ની પ્રબળતા બી કરતા વધારે છે કેમ કે રેઝોનન્સ બી ટુ એ થાય છે ઇલેક્ટ્રોન ડેન્સિટી બી ઉપર ઘટવાની એ ઉપર વધવાય બરાબર ને એમાં નાઇટ્રોજન ટુ નાઇટ્રોજન રેઝોનન્સ છે બરાબર ને એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે મારા ખ્યાલથી સૌથી વધુ પ્રબળતા જો આપણે જોઈએ તો કોની આવવાની એ કોની આવવાની છે એની પ્રબળતા આવવાની બરાબર ને હજી પછી કદાચ મારે લેવું હોય તો બી ની પ્રબળતા અને સૌથી ઓછી કોની છે સી ની પ્રબળતા કેમ કે નાઇટ્રોજન ટુ ઓક્સિજન રેઝોનન્સ નાઇટ્રોજન ટુ નાઇટ્રોજન એટલે બી માં હજી તો ઇલેક્ટ્રોન ક્લાઉડ ઓછું ખેંચાવું છે આને તો ખેંચાવાના બદલે મળે છે એટલે બી ક્લિયર બીજી એક વસ્તુ જોઈએ આપણે અસર માની લો કે મારી પાસે એનિલિન છે જો હું નાઇટ્રો મૂકું તો યાદ કરો છે આપણે પ્લસ એમ અને માઇનસ એમ અસર આપવો જોઈએ બેન્ઝીન રિંગ સાથે નાઇટ્રોજન એ ડબલ બંધથી એનાથી વધુ ઋણીય પરમાણુ સાથે જોડાયેલું છે રેઝોનન્સ ધ્યાન રાખજો બેન્ઝીન ક્લાઉડ નું આમ થવાનું અબંધકારક યુગમાં આમ ખેંચાવાનું મતલબ થઈ આગળ માઇનસ એમ અસર માઇનસ આઈ કાર્બન કરતા નાઇટ્રોજન ની વિદ્યુત ઉમતા વધારે ડોમિનેટ કોણ કરશે માઇનસ એમ અસર ઓ સીએચ થ્રી માં મિત્રો ઓક્સિજન પાસે અબંધકારક યુગમાં કાર્બન કરતા વધુ ઋણીય પરમાણુ ઉપર અબંધકારક યુગમાં છે એ ડોનેટ થાય તો મિત્રો અહીંયા તો કઈ અસર થવાની પ્લસ એમ કઈ અસર થવાની પ્લસ એમ મિત્રો પ્લસ અસર બેઝિક સ્ટ્રેન્થમાં વધારો કરશે માઇનસ અસર ઘટાડો કરશે બરાબર ક્લોરિન પાસે અબંધકારક યુગ્મ પણ છે એટલે ધ્યાન રાખજો યુગ્મ આપી શકે પ્લસ એમ અસર પણ થાય અને ધ્યાન રાખજો કાર્બન કરતા આની વિદ્યુત ઉર્જા વધારે માઇનસ આ અસર પણ થાય પણ યાદ કરો
હેલોઝન માટે આપણે કીધેલું કે એની એમ અસર કરતા આ અસર વધારે પાવરફુલ હોય. અહીંયા કઈ અસર છે જ નહીં. નાઇટ્રોજન નો અબંધકારક યુગ માં જે કઈ હોય પ્રબળતા એ પ્રમાણે છે. તો પહેલી વાત તો એ કે પ્લસ અસર ક્યાં છે ત્યાં પ્રબળતા વધવાની. પ્લસ અસર અહીંયા છે એટલે બંધારણ બે ની પ્રબળતા સૌથી વધારે બેઝની પ્રબળતા બરાબર. ઓકે એ પ્લસ કરતા માઇનસ ની સ્ટ્રેન્થ વધારે છે પણ એ માઇનસ આય છે એ માઇનસ એમ માઇનસ આય છે. અહીંયા કોઈ અસર છે જ નહીં એટલે ચાર તો વધારે. પછી પ્લસ અસર કરતા એ ઝીરો અસર ચાલો ચાર. હવે તો કે માઇનસ અસર બે માં છે એ ઘટાડ છે પણ એ માઇનસ અસર છે માઇનસ અસર છે સાહેબ